ચાલો આગળના લેક્ચરમાં આપણે પ્રસ્તાવના જોઈ દઈએ. હવે આપણે કેવી રીતે ચેતાતંત્ર કામ કરે છે બરાબર, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પ્રાણીઓમાં ચેતાતંત્ર, સંવેદનાગ્રાહીઓ શું છે? મનુષ્ય શરીરમાં વિવિધ સંવેદનાગ્રાહીઓના ઉદાહરણ અને તે કે જગ્યાએ છે એના સ્થાન અને એનું કામ આપણે જાણવાનું છે. મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચનાને સંવેદનાગ્રાહી કહે છે. જો આ વ્યાખ્યા છે સંવેદનાગ્રાહીની, આખી વ્યાખ્યા કે મનુષ્યના શરીરમાં બહારની જે ઉત્તેજના આપણને કોઈક ટચ કરે અને આપણને ખબર પડી જાય કે હાથને ઈડા કે પગને ઈડા બરાબર, અને જે સંદેશો મગજ સુધી પહોંચે એમાં કામ કોણ કરે તો કે સંવેદનાગ્રાહી. સંવેદનાગ્રાહી ઘણી બધી બીજી જગ્યાએ પણ રહેલી હોય, જુદા જુદા કામ કરે છે, એ બધી આપણે સંવેદનાગ્રાહીઓ વિશે અભ્યાસ કરશું. આ સંવેદનાગ્રાહીઓ આપણા સંવેદના દંગોમાં સ્થાન પામેલા હોય છે. જો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સ્થાન અને કાર્ય સમજવાના છે તો રસગ્રાહી એકમો. હવે રસને કડવો ગયડો કેવો રસ છે એને પારખે કોણ? તમને બધાને ખબર હે કે જીભની સપાટી પર. અને એનું કામ શું? તો કે સ્વાદને ઓળખવાનું, સ્વાદને પારખવાનું બરાબર. દ્રાણગ્રાહી એકમો જેનું સ્થાન ક્યાં છે? નાકના અધિચ્છદીય સ્તરમાં, જે શું કરશે? ગંધને ઓળખશે. અત્યારે જો કોરોના થઈ જાય ને તો આપણને ધાણ ગ્રંથિ ઉપર તકલીફ પડે અને આપણને ગંધ અથવા તો સુગંધ કોઈ શાકની કે એ કોઈ આવી શકે નહીં. નાકના અધિચ્છદીય જઈને અને આ વાયરસ છે એ અસર કરશે, જેથી કરીને ધ્રાણ ગ્રંથિમાં પહેલાં અસર પહોંચશે. સ્પર્શગ્રાહી એકમો, જે બધી જ પેશીમાં સ્પર્શગ્રાહી એકમો રહેલી હોય છે, જે ત્વચામાં એટલે કે ચામડીમાં બધી જ જગ્યાએ ઉપરથી નીચે સુધી જે સ્પર્શને ઓળખશે, જે જગ્યાએ સ્પર્શ થઈશે તે મગજ સુધી પહોંચશે. બધાયના કામ જો દ્રષ્ટિગ્રાહી પ્રકાશગ્રાહી એકમો, જે શેમાં હશે? આંખમાં. આંખે જે ચિત્ર જોયેલું છે એ મગજ સુધી પૂરેપૂરું ચિત્ર પહોંચાડશે, જે શું કરશે? દ્રશ્યની ઓળખ કરશે, જે ચિત્ર બનાવશે અને આખે આખું ચિત્ર છે એ મગજ સુધી પહોંચાડશે. ધ્વનિગ્રાહી એટલે અંતકણમાં બરાબર, કાનની અંદર જે અંતકણ રહેલો છે, જેમાં ચેતાકોષ રહેલા છે, જે સાંભળેલું છે એ બધુંય અંતકણમાં જઈ અને અવાજની પારખ કોણ કરશે? મગજ કરશે કે આ શબ્દ આવ્યા અને પછી આપણે જવાબ દેવાનો રહેશે. હવે મિત્રો, એ આપણને સવાલ થાય કે આ બધી જગ્યા છે, આ બધી જુદી જુદી જગ્યાએ રહેલી છે અને બધાયના કામ કેટલા ઝડપી? વિચાર કરો, એક મોંમાં કોળિયો મૂકો તરત જ આપણને સ્વાદ ખબર પડી ગઈ, જીભને અડાડી અને તરત જ આપણને જો સ્વાદની ખબર પડી જાય, સારું છે ખરાબ છે કડવું છે ગયડું છે, તો આટલું ઝડપી કેવી રીતે? સુગંધ આપણે લઈ તરત જ આપણને ખબર પડી જાય તો આટલું ઝડપી કેવી રીતે? એમ આપણને કોક અડે કીડી કઈડે બરાબર, તો તરત જ આપણને ખબર પડી જાય, સ્પર્શ થાય તરત જ આપણને ખબર પડી જાય, તો આટલું ઝડપી કેવી રીતે કામ થતું હશે એના વિશે આપણે સમજવાનું છે. જો કામ થાય છે એમાં મેઈન વસ્તુ છે ને એ કામ કરે છે ચેતાકોષ. મિત્રો મગજમાં બેસાડી દેજો, હવે અહીંથી જ સાચો પાઠ ચાલુ થાય છે. ઉર્મિવેગ, વિદ્યુત આવેગો કેવી રીતે શરીરમાં વહન પામે છે, વિદ્યુત આવેગો કેવી રીતે શરીરમાં વહન પામે. પહેલાં હું તમને એક આકૃતિ વિશે આવડીએ સમજ આપી દઉં. હવે જુઓ મિત્રો, આ ચેતાંત ક્લિક કરી એના ઉપર તમે જોઈ શકો છો. આ ચેતાંત જે મગજ પાસે રહેલા હોય, કેની પાસે? ચેતાંત મગજ સાથે જોડાયેલું હોય. આ ચેતાંત છે અહીંયા આખે આખું મગજ આવે. હવે મગજનું પણ કેવી રીતનું કામ હોય અને કેવી રીતે સંદેશા અહીંયા મગજ સુધી પહોંચીને કેવી રીતે કામ કરે ને મગજ, એ આપણે આ જ પાઠમાં આગળ ભણશું. પણ એને અત્યારે મગજને રહેવા દો. તમે અત્યારે મગજથી જોડાયેલું આવડો આ જે અક્ષતંતુ છે, આ જે લાંબી લાઇન અક્ષતંતુની છે, તો એ અક્ષતંતુમાં કરોડરજ્જુની અંદરથી એટલે કે પીઠના પાછળના ભાગમાં
જે કરોડ સ્તંભ રિયેલો છે એ સ્તંભની અંદર શું રિયેલું હોય છે? અક્ષતંતુ. મિત્રો ફરીથી એક વખત કહી દઉં, આ ચેતાંત છે એ મગજ સુધી પહોંચાયેલું છે, અને મગજ પછી આ જે અક્ષતંતુ છે એ પીઠના પાછળના ભાગમાં કરોડરજ્જુની અંદર એટલે હાડકાથી આખું કવર ચડાવેલું છે આ અક્ષતંતુને. અને ત્યારબાદ આવડો આખો ભાગ છે જે ચેતાકોષ છે, જેનું આવડવા જે છે એ કોષ કેન્દ્ર છે. હવે જો મિત્રો, મેં તમને ધોરણ 9માં પણ કીધેલું કે કોષની અંદર રહેલું કોષ કેન્દ્ર છે એ 50% મગજ જેવું કામ કરે, બરાબર. હવે આ આખી ચેતાપેશીમાં આ ચેતાકોષ છે એની અંદર કોષ કેન્દ્ર રહેલું છે. હવે તમને એ મિત્રો સમજવાનું છે કે આવડવા ભાગ છે અક્ષતંતુવાળો એ કરોડરજ્જુની અંદર, અને આવડવા ભાગ છે આખો કોષ કેન્દ્ર. અહીંથી જે શિખાતંતુઓ બધી જગ્યાએથી છૂટા પડે, જોઈજો, આ એક જગ્યાએથી નહીં, બધી જગ્યાએથી અક્ષતંતુઓ છૂટા પડે છે. આ બધો ભાગ રિયેલો ક્યાં હે કોષ કેન્દ્રવાળો? તો કે બેઠકના સ્થાનમાં, બરાબર. જ્યાં કરોડરજ્જુ વાહનો ભાગ પૂર્ણ થાય ત્યારબાદ આ કોષ કેન્દ્ર છે તે બેઠકના સ્થાને રહેલો છે. આ જગ્યાએથી શિખાતંતુ એટલે કે નાના નાના, એકદમ વાળ કરતાંય નાના, મિત્રો વાળ કરતાંય નાના શબ્દને પકડજો, વાળ કરતાં પણ નાના શિખાતંતુઓ આ જગ્યાએથી બધી જ આખા શરીરમાં બધી જ જગ્યાએ રહેલા છે. એ જીભ સુધી પણ ખરા, નાક સુધી પણ ખરા, અને બધી જ ત્વચા એટલે કે બધી જ ચામડીના કોષ સુધી પણ ખરા. સમજણ પડી? આ શિખાતંતુઓ વાળ જેવી રચના ક્યાં સુધી છે? તો કે બધી જ જગ્યાએ આખા શરીરમાં. પણ છૂટા ક્યાંથી પડે? તો કે આ કોષ કેન્દ્ર છે, બરાબર. આ બધો શું છે? કોષ રસ છે, બરાબર. આખો આખો કોષ પૂર્ણ થયો ત્યારબાદ અહીંથી બધાય શું પડે? શિખાતંતુઓ છૂટા પડે. આ શિખાતંતુઓ બધી જ જગ્યાએ રહેલા છે. હવે તમને આકૃતિની સમજ આવી ગઈ હશે, છતાંય ન સમજાય તો ગમે ત્યારે ફોન ઉપર કહી શકશો અને સર્ચ મારીને પણ તમે જોઈ શકો છો યુટ્યુબમાં. ચાલો આ આકૃતિ વિશે આપણે જોઈ ગયા. શરીરમાં ઉર્મિવેગ ચેતાકોષ ચેતાતંત્ર અને ચેતોપાગમમાં વહન પામે છે. બહુ મેન વસ્તુ આવડિયા લીટી બહુ સમજવા જેવી. શરીરના ઉર્મિવેગો, બરાબર. માનો કે એક ઉદાહરણ લઈ લઈએ તો આ શિખાતંતુ બધી જગ્યાએ રહેલા છે. આપણી ત્વચામાં કોક અડ્યું એટલે અહીંયા શું થશે? ઉર્મિવેગ ઉત્પન્ન થશે. એ ઉર્મિવેગ છે એ શિખાતંતુઓ સુધી પહોંચશે. એટલે એક તમને સામાન્ય આંખે આખું કાર્ય કહી દઉં, કીડી કઈડી ગમે તે જગ્યાએ, પગ સુધી કે ગમે તે જગ્યાએ, અહીંયાથી ઉર્મિવેગ ઉત્પન્ન થઈ વિદ્યુત આવેગની રીતથી બહુ ઝડપથી તે શિખાતંતુ પાસે પહોંચશે. શિખાતંતુ છે એ કેને કહેશે? કોષ કેન્દ્રને કહેશે. અને કોષ કેન્દ્ર છે એ અક્ષતંતુ દ્વારા ચેતાંતને અને ચેતાંત દ્વારા મગજને આ સંદેશો પહોંચશે કે ભાઈ આ જગ્યાએ કીડી છે. અને કીડી જ્યાં કીડી છે અહીંયાથી અહીંયા સુધી પહોંચવામાં બહુ ઝડપથી આ ઉર્મિવેગો કામ કરશે, બરાબર. અને મગજ છે એ પણ ચેતાંત દ્વારા, અક્ષતંતુ દ્વારા અને આ કોષ કેન્દ્ર દ્વારા હાથને એટલે કે આ શિખાતંતુ દ્વારા હાથની જે પેશી છે, જે કોષ કેન્દ્ર છે, એને કહેવામાં આવશે કે અહીંયાથી કીડીને દૂર હટાવો એમ. સમજણ પડી? આવું કામ તમે વિચાર કરો, કીડી અડે તરત જ આપણે કાઢી નાખીએ છીએ કીડીને, બરાબર. અહીંયાથી આગી ફેંકી દઈએ છીએ. તો વિચાર કરો, આવડી ક્રિયા શરીરની અંદર થતી હોય છે જે ઉર્મિવેગ દ્વારા થાય છે. સમજણ પડે? ઉર્મિવેગના ચેતાકોષ દ્વારા આ બધા ચેતાકોષો કોષ કેન્દ્રની સાથે માહિતી મેળવી અને ઠેઠ સુધી જતા હોય છે, બરાબર. આખું ચેતાતંત્ર થયું, બરાબર. આને તંત્ર એટલે કીધું કે આ એક સાથે બધું જોડાયેલું છે. અક્ષતંતુઓ જોડાયેલા છે, કોષ કેન્દ્ર જોડાયેલ છે, બરાબર. આ મગજ જોડાયેલું છે, આ બધાથી આપણા કામ થાય છે, બરાબર. ચેતોપાગમ જેના વિશે આપણે આકૃતિ પણ આપેલી છે આગળના પેજમાં, એમાં આપણે ચેતોપાગમ વિશે અભ્યાસ કરશું. પણ તે પહેલાં ઉર્મિવેગનું સર્જન કઈ